હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય બીએ વિષયાંક પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર, આની પહેલાં આપણે સંચાલન અને આયોજન જોયું હતું કે જ્યારે કોઈ પણ એકમ છે અથવા ઉદ્યોગ છે કે ધંધો છે એને ધ્યેય સુધી લઈ જવા માટે શું કરવામાં આવે છે, તો કે ભાઈ એનું શ્રેષ્ઠ રીતે છે એ સંચાલન કરી અને આયોજન કરવામાં આવે છે. આ બંને બાબતો દ્વારા શું કરવામાં આવે, તો ભાઈ ધંધાકીય એકમ છે એનો વિકાસ કરવામાં આવે છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ ધંધોની શરૂઆત કરે છે ત્યારે આ બે બાબતો મહત્ત્વની હોય છે. કઈ? તો કે ભાઈ સંચાલન અને આયોજન. સારા સંચાલનથી સારું કાર્ય છે એ કરાવવામાં આવે છે. કારણ કે સત્તાધારી વ્યક્તિ જ્યારે સંચાલન કરે છે ત્યારે એ કઈ બાબતને આવરી લે છે, કે ભાઈ ધંધાનો વિકાસ કઈ રીતના કરવો, વ્યક્તિનો વિકાસ કઈ રીતના કરવો, આ બાબતને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે, તો કે ભાઈ વિકાસ કરવામાં આવે છે. તો ત્યારે સંચાલન અને આયોજન છે એના ધ્યેય સિદ્ધોને સરળ બનાવવા માટે ઘણી બધી એવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. કે ભાઈ આયોજન શું છે, તો કે પૂર્વમાન છે, પૂર્વધારણાઓ છે, પહેલેથી નક્કી કરેલું કાર્ય એને આયોજન કહેવામાં આવે, એટલે પસંદગીનું કાર્ય. કે વ્યક્તિને જેમાં રસ રુચિ છે, વ્યક્તિને જે કાર્ય કરવું છે એમાં એને પસંદગી આપવામાં આવે, એને આયોજન કહેવામાં આવે છે, એટલે પૂર્વધારણા બાંધવામાં આવે છે. કે ભાઈ જે કોઈ પણ આયોજન છે એ કેવા રાખવામાં આવે, તો ભાઈ લાંબા ગાળાને રાખવામાં આવે છે. શું કામે? એનો ઉપયોગ ભવિષ્યમાં કરવાનો છે. તો આપણે આયોજન અને સંચાલન અને સંચાલનના જે ધ્યેયો હતા એ આપણે જોયા હતા. આજે આપણે વ્યવસ્થા તંત્ર જોવાનું છે. વ્યવસ્થા તંત્ર એટલે આપણને ખબર છે કે વ્યવસ્થા એટલે શું, તો કે અનુકૂળ પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે ફેરફાર કરવામાં આવે એને વ્યવસ્થા કહેવામાં આવે છે. આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ ધ્યેય સિદ્ધિ કરવા માટે કાર્ય કરે છે તો એ વ્યક્તિ છે એકલા હાથે ધ્યેય સિદ્ધિ કરી શકતી નથી. શું કામે? કે એમાં ઘણા વ્યક્તિઓનો સાથ સહકાર જોઈએ છે, ઘણા વ્યક્તિઓ છે એને મદદ કરે છે. તો જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ ધંધાનો વિકાસ કરવાનો હોય, ત્યારે સૌથી મહત્ત્વની બાબત કઈ છે, તો કે ભાઈ એક કરતાં વધારે વ્યક્તિનો સહકાર મળો. એક કરતાં વધારે વ્યક્તિઓ છે એમાં પ્રવૃત્તિ થયેલી હોય છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ આપણે ધંધો કરીએ છીએ તો એ ધંધામાં ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે, તો સરળતાથી એ ધંધો છે એની શરૂઆત નથી થતી. ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય છે, ઘણા બધા ફેરફારો થાય છે, ઘણી બધી પરિસ્થિતિઓ બદલાય છે. એ પરિસ્થિતિઓમાં સાથ સહકાર છે એ સમૂહ દ્વારા આપવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્રનો મહત્ત્વનો જે પોઈન્ટ છે એ શું છે, તો સમૂહમાં પ્રવૃત્તિ આપવામાં આવે. એક કરતાં વધારે વ્યક્તિઓ છે જ્યારે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય છે અથવા એ કાર્યને પૂર્ણ કરવા માટે પોતાની ધ્યેય સિદ્ધિને આગળ વધારવા માટે એનો ઉપયોગ કરવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જેમ આપણે શરીરમાં ઘણા બધા અંગો છે તો એ અંગો દરેક કાર્ય છે કઈ રીતના, તો કે અલગ અલગ રીતના કરે છે ને. આંખ છે એ જોવાનું કરે છે, નાક છે એ સૂંઘવાનું કરે, કાન છે એ સાંભળવાનું કરે છે, હાથ છે એ કાર્ય કરે છે. તો એવી રીતના વ્યવસ્થા તંત્રમાં પણ ધંધો છે એનું જે સાહસ છે એ મગજ દ્વારા કરવામાં આવે છે, અને આયોજન છે એનો પ્રાણ છે. પણ વ્યવસ્થા તંત્ર છે એ શું છે, શરીર છે. શું કામે? એના દ્વારા તો કાર્ય થાય છે, ધંધાનું સાહસ કરવું હોય, સફળતા મેળવવી હોય તો સંચાલન જરૂરી છે, એવું નથી. સાહસ જરૂરી છે પણ એ મગજ છે, સંચાલન મગજ છે. શું કામ? કે આપણે મગજ દ્વારા કાર્ય કરીએ છીએ, કઈ વસ્તુને કઈ રીતના ઉપયોગમાં લેવી છે, કયા વ્યક્તિને કેવી રીતના કાર્ય દેવું છે. પણ જો એનું આયોજન જ ન થયું હોય, શરીરમાં જો શ્વાસ જ ન હોય, પ્રાણ જ ન હોય, તો શરીર કંઈ કામનું રહેતું નથી. તો આયોજન એ પણ જરૂરી છે, પણ જો શરીર જ ન હોય તો એ આયોજન અને સંચાલનની જરૂર રહેતી નથી. એટલે વ્યવસ્થાતંત્રના આધારે કોઈ પણ ધંધાનો વિકાસ કરવામાં આવે છે, અને ધ્યેય કેવું છે, નિશ્ચિત છે, નક્કી કરેલું છે કે ભાઈ ધંધાનો વિકાસ કરવો છે, ધંધાની પ્રવૃત્તિ કરવી છે, એને આગળ વધારવી છે. તો આ બાબતના આધારે વ્યવસ્થાતંત્ર છે એ નક્કી કરવામાં આવતું હોય છે. તો આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ જોઈએ કે જ્યારે વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓને ધંધાકીય એકમના વિકાસ માટે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. અહીંયા મેં
મહત્વની બાબત આપવામાં આવેલ છે, સત્તા અને જવાબદારી. કારણ કે જે અધિકારીને સત્તા સોંપવામાં આવી છે એની જવાબદારી શું છે? તો કે કાર્ય બરોબર કરાવ, સરખું કરાવ, એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેનાથી કાર્ય છે એ કેવું સરખું થાય, એવી માળખાની રચના કરવામાં આવે, એવી ગોઠવણ કરવામાં આવે. એ દ્વારા છે એ અલગ અલગ વ્યક્તિઓને કાર્યની સોંપણી કરવામાં આવે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે એની વ્યાખ્યા જોઈએ, તો કે ચેસ્ટર આઈ બનાર્ડે એની વ્યાખ્યા આપી છે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા થતી પ્રવૃત્તિ, એટલે એને શું કહેવામાં આવે, તો કે વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કેની વાત કરવાની છે? એક કરતા વધારે વ્યક્તિની વાત કરવા, બે કે તેથી વધારે વ્યક્તિની વાત કરવામાં આવી છે, સમૂહની પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા થતી પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે, તો કે ભાઈ એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્રના આધારે છે એ શું કરવામાં આવે છે, તો કે ભાઈ દરેક વ્યક્તિ કાર્ય કરે છે, દરેક વ્યક્તિ છે એ પોતાની જે કાંઈ પણ બાબતો છે એને આગળ વધારે છે અને એના દ્વારા વ્યક્તિ છે એ પોતાના ધંધાનો વિકાસ કરે છે. એના પછી લુઈસ એલને પણ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી છે કે જ્યારે વ્યવસ્થા તંત્ર અથવા જ્યારે કોઈ પણ ધંધાકીય એકમનો વિકાસ કરવામાં આવે, જ્યારે કોઈ પણ ધંધાની શરૂઆત કરવામાં આવે, ત્યારે એ ધંધાની વ્યવસ્થામાં એક કરતાં વધારે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એક કરતાં વધારે વ્યક્તિઓને કાર્યની સોંપણી કરવા માટે પહેલાં તો એમાં કાર્યની સ્પષ્ટતા હોવી જોઈએ. કાર્યની સ્પષ્ટતા એટલે વ્યક્તિને ક્યું ક્યું કાર્ય કેવી રીતના સોંપવું છે, કયા કાર્યના આધારે વ્યક્તિની જે કંઈ પણ ક્ષમતાઓ છે એને વધારવી છે. એટલે કાર્યની જો સ્પષ્ટતા એટલા માટે કરવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને કાર્ય સોંપવામાં આવે ત્યારે એની સમજ એની પાસે હોવી જોઈએ, એનું જ્ઞાન એનું કૌશલ્ય એની પાસે હોવું જોઈએ. એના પછી તો કે કાર્યની વહેંચણી કરવી, કાર્યની સ્પષ્ટતા થઈ ગઈ પછી એનું વિભાજન કરવામાં આવે છે, ભાઈ આ વ્યક્તિને આ કાર્યમાં છે એ સૌથી વધારે રસ જોવા મળે છે, તો એ કાર્યને એને સોંપણી કરવામાં આવે. પણ એ બધી બાબતો છે એ શેના માટે કરવામાં આવે છે? તો કે નિશ્ચિત ધ્યેયો છે, હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે કાર્યની સ્પષ્ટતા કરવામાં આવે, એની વહેંચણી કરવામાં આવે અને એના દ્વારા જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. અહીંયા સંબંધો સ્થાપવાની પ્રક્રિયાની વાત કરવામાં આવી છે કે જ્યારે વ્યક્તિ સંબંધને સ્થાપે છે, જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે ત્યારે એમાં બંને જે કાંઈ પણ વ્યક્તિઓ છે એનો સંબંધ કેવો હોવો જોઈએ? સારો હોવો જોઈએ. શું કામે? કે જો એ સંબંધમાં ઝઘડાઓ હશે, કોઈ એવી ભૂલો હશે, ખામી હશે, તો કાર્ય સરખું થઈ શકશે નહીં. એટલે સત્તાધારી વ્યક્તિ અને જવાબદાર લેનાર વ્યક્તિ આ બંનેમાં જે કાંઈ પણ સંબંધો છે એ સારા હોવા જોઈએ, તો એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. એટલે કાર્યની સ્પષ્ટતા, વહેંચણી કરવી, નિશ્ચિત હેતુના સિદ્ધ કરવા માટે જવાબદારી અને સત્તાની જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને જે સંબંધોની સ્થાપવાની પ્રક્રિયા કરવામાં આવે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એના પછી આપણે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ જોઈએ કે જ્યારે વ્યવસ્થા તંત્ર મૂકવામાં આવે છે ત્યારે એક કરતાં વધારે વ્યક્તિઓની પ્રવૃત્તિ છે એ જોડવામાં આવે છે. કે ભાઈ ધંધાકીય એકમમાં છે એ નફો કમાવો છે તો વ્યક્તિઓ શું કરે છે? તો પોતાની ક્ષમતાઓના આધારે કાર્ય કરે છે, પોતે અલગ અલગ વિચારોની રજૂઆત કરે છે, માર્ગદર્શન આપે છે, મૂલ્યાંકન કરે છે, દેખરેખ અંકુશને એ જે કંઈ પણ બાબતો છે એની જરૂર હોય એ પ્રમાણે કાર્ય કરે છે. પણ સાચી જે બાબતો શું છે? તો કે એમાં વ્યવસ્થા તંત્ર એવી રીતના કરવામાં આવે કે જેમાં ખામીઓ છે, ભૂલો છે, એને સુધાર લાવવામાં આયોજન કરેલું છે એ લાંબા ગાળાનું કરેલું છે એવું નથી કે નથી કરેલું, પણ આયોજનને શ્રેષ્ઠતમ રીતે દાખલ કરવામાં આવતું હોય તો એ શ્રેષ્ઠતાની જે પ્રવૃત્તિ થાય છે ત્યારે એ વ્યવસ્થા તંત્ર કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. વ્યવસ્થા તંત્રના આધારે જ જે કંઈ પણ બાબતો છે એ મૂકવામાં આવેલ હોય છે. તો વ્યવસ્થા તંત્રને સુધાર લાવવા માટેમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિમાં ઘણી વખત ખામીઓ જોવા મળતી હોય છે. તો સમૂહમાં જે વ્યક્તિઓને પોતાની જે જવાબદારી સોંપેલી છે એ જવાબદારી કઈ રીતના નિભાવે છે, કઈ રીતના એનો ઉપયોગ કરે છે, આ બાબતને વધારેમાં વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એકમની જ્યારે પ્રવૃત્તિઓ કરવામાં આવે ત્યારે એમાં બે વ્યક્તિઓ વચ્ચે વિસંગતતાઓ હોય છે, એટલે ઝઘડાઓ હોય છે, કોઈ એવી સમસ્યા હોય તો એને નિવારવા માટે છે એ વ્યવસ્થા તંત્ર મૂકવામાં આવ્યું કે બે વિભાગોને કાર્યની સોંપણી કરવામાં, દાખલા તરીકે હિસાબની બાબતો છે અને વસ્તુઓને ઉત્પાદનની બાબતો છે, તો એ બંને વચ્ચે ઘણી વખત સમસ્યાઓ સર્જાતી હોય છે.
એના બંને વચ્ચે ઝઘડાઓ થતા હોય છે, એને બંને વચ્ચે ભેદભાવ થતા હોય છે, તફાવત થતા હોય છે, તો એને દૂર કરવા માટે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેના આધારે વ્યક્તિની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એમાંથી ખામીઓને દૂર કરવા માટે, એ સમસ્યાને દૂર કરવા માટે નવી ટેકનોલોજીનો પણ ક્યારેક ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના પછી તો કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ, કે ભાઈ જ્યારે વ્યવસ્થા તંત્ર છે એ કરવામાં આવે છે અથવા વ્યવસ્થા તંત્ર જ્યારે પૂરું પાડવામાં આવે છે ત્યારે એને કઈ રીતના મહત્ત્વ આપવામાં આવ્યું છે, કઈ રીતના એમાં બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેવા ઘણા બધી જે લાક્ષણિકતાઓ છે આપણે જોવાની છે. એમાં પહેલું છે ધ્યેયલક્ષી. ધ્યેય એટલે હેતુની વાત કરવામાં આવી છે કે જ્યારે ધંધાકીય એકમનો ધ્યેય નક્કી કરવામાં આવેલો હોય એ ધ્યેયને નિશ્ચિત રીતે પૂર્ણ કરવા માટે શું કરવામાં આવે છે, તો કે લક્ષ્યાંશ રાખવામાં આવે છે, હેતુઓ નક્કી કરવામાં આવે છે, અને એ હેતુઓને પૂર્ણ કરવા માટે, ધ્યેયને પૂર્ણ કરવા માટે એમાં વિભાગોની રચના કરવામાં આવે છે. એટલે ધ્યેયલક્ષીને મહત્ત્વ આપવા માટે શેની રચના કરવામાં આવી, વિભાગીય ધ્યેયની રચના કરવામાં આવી છે. વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવ્યું, વહેંચણી કરવામાં આવી, અને એના દ્વારા વિભાગોની વહેંચણી કરી અલગ અલગ વ્યક્તિઓને સત્તા અને જવાબદારી સોંપવા માટે છે. આ ધ્યેયલક્ષી હેતુલક્ષી બાબતને મહત્ત્વ આપવામાં આવે છે. એના પછી બીજું છે આયોજન પર આધારિત, કે કોઈ પણ ધ્યેયને સિદ્ધ કરવો હોય, કોઈ પણ ધ્યેય નક્કી કરેલો હોય, હેતુ નક્કી કરેલો હોય, તો એને પાર પાડવા માટે એનું માળખું વ્યવસ્થિત હોવું જોઈએ, એની રચના વ્યવસ્થિત હોવી જોઈએ. એટલે એ રચનાને પૂર્ણ કરવા માટે શું કરવામાં આવે, તો કે માળખાનું જે ઘડતર છે, જેમ વ્યક્તિ છે એ વ્યક્તિના ઘડતર માટે ઘણા બધા તત્વોની જરૂર પડે છે, એમ ધંધાકીય વિકાસ માટે ઘણા બધા તત્વોની જરૂર પડે છે. સહકારની જરૂર પડે છે, સંબંધોની જરૂર પડે છે, માહિતીની જરૂર પડે છે. તો આવી રીતના જ્યારે વ્યવસ્થા તંત્ર મૂકવામાં આવે ત્યારે એ આયોજન ઉપર આધારિત હોય છે, આયોજન વગરનું કાર્ય થઈ શકતો નથી. એના પછી તો કે સત્તા અને ફરજોની સોંપણી, અહીંયા સત્તાની વાત કરવામાં આવી છે. સત્તાધારી અધિકારી જ્યારે વ્યક્તિને કાર્ય સોંપે છે અથવા ઉચ્ચ સપાટીના જે લોકો છે એ તળ સપાટીના લોકોને કાર્ય સોંપે છે, તો એની ફરજ એને પણ યાદ હોવી જોઈએ. શું કામે, કે એ સત્તાનો ઉપયોગ કરી અને બીજી વ્યક્તિને કાર્ય સોંપે છે તો એની જવાબદારીને પૂર્ણ નથી થઈ જતી, પણ એ વ્યક્તિએ એ કાર્ય કેવી રીતના કરે છે, કઈ ક્ષમતાના આધારે કરે છે એ જોવું પડે છે. એટલા માટે જ્યારે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે અથવા એની વહેંચણી કરવામાં આવે ત્યારે એની ક્ષમતાઓના આધારે, બૌદ્ધિક કક્ષાના આધારે, લાયકાતોના આધારે અને કૌશલ્ય મુજબ છે એ કાર્ય સોંપવામાં આવે, એની આવડત મુજબ એને કાર્ય સોંપવામાં આવે. શું કામ એની આવડત મુજબ કે કૌશલ્ય મુજબ અથવા લાયકાત મુજબ, જેનાથી વ્યક્તિ એ કાર્ય કરવા માટે સક્ષમતા દાખવે, એ કાર્યમાં રસ રૂચી લે, એ પ્રમાણે છે એ સૌથી વધારે સારું અને શ્રેષ્ઠ કાર્ય કરી શકાય અને સાથોસાથ ધંધાકીય વિકાસનો પણ, ધંધાકીય એકમનો પણ વિકાસ કરી શકે. એના પછી આંતરસંબંધોની સ્થાપના, કે ધંધાકીય એકમમાં અંદરોઅંદર જે કંઈ પણ સંબંધો છે, જે મહત્ત્વની કામગીરી છે, જેને જરૂર પૂરી પાડવામાં આવે છે, એ બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું છે, કે જ્યારે કર્મચારીઓ છે એની વચ્ચે જે સંબંધો છે એ કેવા હોવા જોઈએ, સારા હોવા જોઈએ. વ્યક્તિ છે એ પોતાના સ્વાર્થ માટે કાર્ય કરવું જોઈએ નહીં, પણ ધંધાકીય વિકાસની સાથે સાથે પોતાની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને પણ પ્રેરિત કરતો હોવો જોઈએ, સજાગ હોવો જોઈએ, આળસુ ના હોવો જોઈએ, બેદરકારી વાળો વ્યક્તિ ન હોવો જોઈએ, પણ સમૂહમાં કાર્ય કરવાની જે પ્રવૃત્તિ છે, સમૂહમાં કાર્ય કરવાની જે પ્રેરણાઓ છે એનો ઉપયોગ કરીને એ વ્યક્તિ છે એ કાર્ય કરવો જોઈએ. એના પછી માનવ પરિબળને મહત્વ, કે જ્યારે કોઈ પણ વ્યવસ્થા તંત્ર કરવામાં આવે છે, જ્યારે કોઈ પણ વ્યવસ્થા દાખવવામાં આવે છે ત્યારે માનવ જરૂરી છે. શું કામે, કે માનવ છે એ વ્યવસ્થા તંત્રનો મહત્ત્વનો ભાગ છે, અંગ છે. વ્યક્તિ દ્વારા જ છે એ સત્તાની સોંપણી કરવામાં આવે, વ્યક્તિ દ્વારા જ આયોજન કરવામાં આવે છે, વ્યક્તિ દ્વારા જ સંચાલન કરવામાં આવે. એટલે વ્યવસ્થા તંત્રમાં અથવા ધંધાકીય વિકાસમાં માનવને મહત્ત્વનું પરિબળ ગણવામાં આવેલું છે. એના પછીની વાત કરીએ તો કે પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા ક્યારે જરૂરી બને છે, કે જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાતો હોય ત્યારે પરિવર્તનશીલતા જરૂરી હોય છે. સમયે સમયે ધંધાકીય એકમમાં પરિવર્તન કરવું જોઈએ. વ્યક્તિને દરરોજ ને દરરોજ એકને એક ખોરાક આપવામાં આવે તો વ્યક્તિ કંટાળી જાય છે, એટલે કંઈક નવું અપનાવવામાં આવે છે, કંઈક નવો પરિચય આપવામાં આવે છે, કંઈક નવું બનાવવામાં આવે છે. તો ધંધાકીય વિકાસમાં પણ સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ફેરફારો કરવા જોઈએ, એવા સ્થાનો પર ફેરફારો કરવા જોઈએ કે જેમાં વ્યક્તિ ઢળી જાય,
જેમાં વ્યક્તિ એનો ઉપયોગ સારી રીતના કરી શકે, જેમાં વ્યક્તિ છે એનાથી પરિચિત થાય અને એ પરિસ્થિતિનો સામનો કરવા માટે એ હંમેશ માટે તૈયાર રહે. એના પછી દેખરેખ અને અંકુશ. દેખરેખ એટલે આપણે ખબર છે કે માર્ગદર્શકનું મૂલ્યાંકન થાય છે, કે જ્યારે સત્તાધારી વ્યક્તિ છે એ સોંપણી કરે છે કાર્યની, ત્યારે એને દેખરેખ રાખવાની જવાબદારી સત્તાધારી વ્યક્તિની હોય છે. ખાલી કાર્ય સોંપી દીધું તો એ કાર્ય પૂર્ણ નથી થઈ જતું, પણ એ કાર્ય કઈ રીતના કરાવવું, કેવા માર્ગદર્શન દ્વારા, કેવી દેખરેખ નીચે કરાવવું, એના માટે અંકુશ એટલે નીતિ નિયમો જરૂરી છે, નિયંત્રણો જરૂરી છે. અને પછી તો કે સંકલન એટલે જોડાણ, જે કાંઈ પણ વિભાગો છે એનું જોડાણ છે એ જરૂરી છે. આ પ્રવૃત્તિના આધારે છે એ વ્યવસ્થાતંત્ર કેવું કરવામાં આવે છે, સારું કરવામાં આવે છે, સરળ કરવામાં આવે છે. એના પછી સામૂહિક પ્રવૃત્તિ એટલે સમૂહમાં કાર્ય કરવાની પદ્ધતિ, જૂથ ભાવના છે એ વિકસાવવામાં આવે. કારણ કે વ્યવસ્થાતંત્રને સારી રીતના પૂર્ણ કરવા માટે માળખું જરૂરી હોય, એ પછી ઉત્પાદનની બાબતો હોય, વેચણીની બાબતો હોય, હિસાબની બાબતો હોય, ખરીદીની બાબતો હોય, એમાં સમૂહમાં કાર્ય થવું જોઈએ. બધાનો ધ્યેય શું છે? ધંધાકીય એકમનો વિકાસ કરવો, નફો કમાવો, ધંધાનો વિકાસ કરવા માટે પ્રવૃત્તિ કરવામાં આવે. એટલા માટે સામૂહિક પ્રવૃત્તિને છે એ ઉત્તેજન આપવામાં આવે છે, એને આગળ વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. અને એના દ્વારા છે એ વ્યવસ્થાતંત્રનું માળખું છે એ સારી રીતના પૂરું કરવા માટે, સારી વ્યવસ્થાતંત્ર છે એ દાખવવા માટેની કામગીરી કરવામાં આવતી હોય. એના પછી નિયંત્રિત વહીવટી માળખું, કે કોઈ પણ એકમ હોય કે કોઈ પણ સંસ્થા હોય એમાં નિયંત્રણ એટલે અંકુશ હોવો જરૂરી છે. એના માટે આખી આખી વહીવટી માળખું રચવામાં આવે છે, કે ધંધાના વિકાસની જે બાબતો છે એમાં કાપડ તૈયાર કરવું છે તો એ કાપડની ખરીદી, એનો રંગ, એનો આકાર, એનો કદ, એ બધી બાબતો, કેટલામાં ખરીદવું, કેટલામાં વેચવું, કેટલું ઉત્પાદન કરવું, એ તમામ પ્રકારની બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવે. કર્મચારી બેદરકારી દાખવતો નથી, એ પ્રમાણે તે કાર્ય કરે છે, સજાગ છે, એ કાર્ય કરવા માટે પ્રેરિત છે, એને કાર્યમાં રસરૂચિ છે, એને કાર્ય આવડે છે, તાલીમ આપવામાં આવે, આ બધી બાબતો છે એ સેના દ્વારા? તો કે નિયંત્રિત વહીવટી માળખા દ્વારા રચના કરવામાં આવે. જ્યારે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે આ મહત્ત્વની બાબત છે એ દર્શાવવામાં આવેલી. હવે સત્તાધારી વ્યક્તિ જે જ્યારે ફરજો અને જવાબદારીઓ સોંપે છે ત્યારે એ કાર્ય કરવા માટે, એ કાર્યને પૂર્ણ કરવા માટેની કામગીરી દાખવતો હોય છે. તો આવી રીતના વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. અને એ વ્યવસ્થાતંત્રના આધારે ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધિઓ સરળ બનાવવા માટે, ધ્યેય પૂર્ણ કરવા માટેની કામગીરી કરવામાં આવે છે. તો આના પછી આપણે એની રચનાઓની બધી જોશું, પણ તમારે હોમવર્કમાં વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ રાખવાની રહેશે. અને ફેરબુક તમારા 3 પાઠની કમ્પ્લીટ હોવી જોઈએ, કે જેમાં સ્વાધ્યાયના જે જે પ્રશ્નો આપેલા હતા એ વ્યવસ્થિત મુદ્દાસર અને મુદ્દાઓ ખાસ યાદ રાખજો. એટલા માટે જ આ બધા મુદ્દાઓ લખું છું કે જેથી તમને સરળતા રહે પાકું કરવામાં. કારણ કે તમે જ્યારે પેપર ભરો ત્યારે મુદ્દાનું મહત્ત્વ સૌથી વિશેષ હોય છે. તમે મુદ્દો મૂકો તો તમે એ મુદ્દામાં ગમે તે લખી શકો, પણ જો મુદ્દો જ યાદ ન હોય તેમાં તમે કાંઈ લખી શકતા નથી. અને BA પેપર છે એ થિયરી સૌથી લાંબી હોય છે, એટલે ખાસ યાદ રાખવું, બને ત્યાં સુધી લખાણ છે એ વધારવું અને મુદ્દાઓ છે એ યાદ રાખી લેવા.